नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर की अंदर आपणे पुनर्निर्मितता दर्शावा माटेना चार पदों विचलन, सरेराश विचलन, सापेक्ष सरेराश विचलन अने प्रमाणभूत विचलन विषेनी समजूती मेळव्या बाद आजे वधु चार पदों विषेनी माहिती मेळवीशुं। तेमां पांचमा नंबरनुं पद सापेक्ष प्रमाणभूत विचलन एटले के रिलेटिव स्टैंडर्ड डेविएशन, जेने टूंकमां RSD तरीके दर्शाई शकाय। अने सापेक्ष प्रमाणभूत विचलन दर्शावानी संज्ञा छे SR। प्रमाणभूत विचलन शोध्या बाद प्रमाणभूत विचलन ने मध्यक वडे जो भागवामां आवे तो मध्यक साथेनो गुणोत्तर ए सापेक्ष प्रमाणभूत विचलन तरीके ओळखाय छे। सापेक्ष प्रमाणभूत विचलन ने प्रतिशत के प्रति हजार में दर्शावामां आवे छे। प्रमाणभूत विचलन एस नो मध्यक साथेनो गुणोत्तर लई अने 100 वडे गुणवामां आवे त्यारे सापेक्ष प्रमाणभूत विचलन PPH एटले के प्रतिशतमां मळे छे। जो प्रमाणभूत विचलन एस ने मध्यक वडे भागी अने 1000 वडे गुणवामां आवे तो सापेक्ष प्रमाणभूत विचलन SR PPT એટલે કે પ્રતિ હજારમાં મળે છે। 6 વિચલન સહગુણાંક એટલે કે કોએફિશિયન્ટ ઓફ વેરિએશન, જેને CV વડે દર્શાવવામાં આવે છે। પ્રમાણભૂત વિચલન S સુધ્યા બાદ જો પ્રમાણભૂત વિચલનને મધ્યક સાથે ગુણોત્તર લેવામાં આવે અને આ મધ્યક સાથેનો ગુણોત્તર લઈ એટલે કે મધ્યકની સાપેક્ષમાં જો ટકાથી દર્શાવવામાં આવે તો તેને વિચલન સહગુણાંક કહે છે। એટલે કે બીજા અર્થમાં ઉપરોક્ત લીધે સાપેક્ષ પ્રમાણભૂત વિચલન SR નું પ્રતિશતમાં મૂલ્ય એ વિચલન સહગુણાંક તરીકે ઓળખાય છે। પરિણામે વિચલન સહગુણાંક CV બરાબર પ્રમાણભૂત વિચલન ભાગ્યા મધ્યક ગુણ્યા 100 એટલે કે પ્રમાણભૂત વિચલન S/X̄ ગુણ્યા 100 એટલે કે અહીં પ્રમાણભૂત વિચલનને મધ્યક વડે ભાગી અને 100 વડે ગુણતો વિચલન સહગુણાંક મળે છે। 7 વેરિયન્સ, જેને સંજ્ઞા V વડે દર્શાવવામાં આવે છે। અહીં પ્રમાણભૂત વિચલન S શોધ્યા બાદ પ્રમાણભૂત વિચલન S નો વર્ગ લેવામાં આવે તો તેને વેરિયન્સ V કહે છે। અહીં પ્રમાણભૂત વિચલનનો વર્ગ લેવામાં આવતો હોવાથી વેરિયન્સનું મૂલ્ય હંમેશા ધન હોય છે એટલે કે વેરિયન્સ V બરાબર S² થશે। 8 વિસ્તાર એટલે કે રેન્જ અથવા સ્પ્રેડ, અને વિસ્તારને સંજ્ઞા R કે w વડે દર્શાવવામાં આવે છે। આપેલા અવલોકનોની શ્રેણી બનાવ્યા બાદ શ્રેણીના મહત્તમ મૂલ્ય એટલે કે મેક્ઝિમમ વેલ્યુ અને લઘુત્તમ મૂલ્ય એટલે કે મિનિમમ વેલ્યુ વચ્ચેનો તફાવત લેવામાં આવે તો આ મેક્ઝિમમ અને મિનિમમ વેલ્યુ વચ્ચેનો તફાવતને વિસ્તાર R કહે છે। એટલે કે વિસ્તાર R બરાબર X મેક્ઝિમમ માઇનસ X મિનિમમ થશે। પુનઃનિર્મિતતાના આ 8 પદો પૈકી વિસ્તાર એ પુનઃનિર્મિતતા દશા માટેની સૌથી વધુ ઈચ્છનીય પદ્ધતિ છે। આમ આ 8 પદો વડે પુનઃનિર્મિતતાની સરખામણી કરી શકાય એટલે કે પુનઃનિર્મિતતા દર્શાવી શકાય। મિત્રો, હજુ સુધી જો આપે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરશો। થેન્ક યુ ફોર વોચિંગ।